एक बात नोटिस करी, मुझे तो यार हिंदी में बात करते हुए तो मुझे बहुत मजा आता है, और ऐसे लोग मिल जाए तो यार वाह। તો નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં, અને આજનો આપણો વ્લોગ થાય છે લગભગ 6 વાગ્યે. હા, ગામમાં મોરલો બોલે છે એટલે 6 તો વાગી જ ગયા હશે. તો આજનો આપણો વ્લોગ શરૂ થાય છે 6 વાગ્યે. કેમ ખબર છે? તો કે અત્યારે હવે આપણે જઈએ છીએ અહીંયા ખેલા સોમનાથ મેળામાં. તમને ખબર જ છે કે આપણી હાથે માઠેમ પાણીમાં ગઈ છે, એટલે હવે અત્યારે જવું પડે ને ભાઈ. ખેલા સોમનાથ છે ને, કાલે મોટો મેળો હશે, એટલે કે કાલે ભાદરવી છે. તમારે ભાદરવી કેદી કરીને કહેજો, મને કોમેન્ટ કરીને કહેજો કાલે છે, અથવા તો મતલબ કાલે તો આ વ્લોગ તમે જોતા હશો તો કોમેન્ટ કરીને કહી દેજો. બાકી અત્યારે સોમનાથ શું લેવા જાવશું ખબર? આમ તો હું સાંજે જતો હોય, વાળું પાણી કરીને પછી જતા હોય, કેમ કે હાંસી મજા ત્યારે જ આવે, ત્યારે જ વધારે પબ્લિક હોય. અત્યારે હું લેવા જાવશું ખબર છે? કેમ કે અત્યારે આવે છે ભાઈ, હસ્તી લોકો આવે છે સોમનાથ, એટલે કીધું ચાલો તો અત્યારે એક આંટો મેળવીએ ને એવું લાગશે ને. જો વ્લોગ પૂરો નહીં થાય તો પછી વાળું પાણી કરીને પાછા જઈશું, આપણે ક્યાંય આગું જ છે નહીં, અહીં નજીક જ છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો, અને આપણી બ્રેજુડી લઈને આપણે જવાનું છે. એ ભાઈ જાને અહીંથી. ઓકે, હાલો એને છોડો, આપણે આ બ્રેજુડી લઈને જવાનું છે, એટલે કે બ્રેજા લઈને જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. હાલો ભાઈ છે ને, આપણે એકલા જવું ને એના કરતાં એકાદા પહાડી નારી લઈ જવી ને તો કંઈક લભ થયું ને તો વાંધો ન આવે. જોગવાય આપણે છે ને, લભ તો થાય નહીં, કેમ કે આપણું કામ એવું નથી, કામકાજ આપણે એવા હોય ને તો લભ થાય. આ તો એકલા જવું ને એના કરતાં ભાઈ સોમનાથ બાજુ જવા હાલતા થઈ ગયા છીએ આપડી નાની એવી બ્રેજુડી લઈને. તો હવે સોમનાથ જઈને મળીએ, અને સોમનાથ જે હસ્તી લોકો આવવાના છે ને એની સાથે પણ તમને બધાને મળાવું. હાલો મિત્રો, અમારે છે ને હાવ નજીક થાય એટલે અમે તો બધાને પેલા પૂછી ગયા છે, હસ્તી લોકો કોઈ આયા નથી કા? મોટા માણસો જે બાકી છે આવવાના, મોટા માણસો આયા નથી, નીકળ્યા છે ઘરે થી જે નીકળ્યા છે ને. આ બાજુ અત્યારે દી હાથમાં છે તો અત્યારે મેળો તો છે. ઓ ભાઈ, મને એમ થયું સાંજે હશે પણ અત્યારે છે, પણ અત્યારે થોડો ઓછો હોય કા? મેળાની મજા જ અત્યારે છે ભાઈ. હા, હાચી મજા. આ જો પાર્કિંગ વાળાની મજા છે. જો આ બાજુ છે ને ચકડોળ ને એવું, અત્યારે છે ને તુષાર શું થાય ખબર છે? લાઇટ નો થાય, આ લાઇટ દેખાય નહીં ચકડોળમાં, એમાં હોય ને એનો શો આવે ને. અત્યારે જો ખાલી આવી રીતે ચકડોળ ને એવું દેખાય. હાલો ભાઈ, બસ જઈએ અને તમને બધાને મેળાની મોજ કરાવી. ભાઈ જી, અત્યારે છે ને થોડુંક પબ્લિક ઓછું છે, પણ અત્યારે મજા આવે કા? મજા આવે. તે એક વાત નોટિસ કરી, મેળામાં છે ને આવલે રાધેશ્યામ ના ગોલા નો અવાજ નો આવે ને તો મેળામાં આવ્યો હોય એવું લાગે. રાધેશ્યામ વાળા નો ભાઈ અવાજ નો આવે ને તો એવું લાગે જ નહીં કઈ મેળો હશે. એનો તો અવાજ પેલા આવવો જોઈએ. અત્યારે જો એટલું ટ્રાફિક છે થોડું થોડું, અને અત્યારે મજા આવે કા ફરવાની? બાકી ટ્રાફિક માં નો મજા આવે ને? રાધેશ્યામ ના ગોલા વાળા. હજો ભાઈ આવડા આનો અવાજ નો આવે ને તો મેળો તો મેળો કર્યો જ ન કહેવાય. મેળામાં આનો અવાજ તો આવવો જ જોઈએ. રાધેશ્યામ આઈસ ડીશ. આ બાજુ છે ને થોડીક શાંતિ જેવું, ઓલા કુવા વાળા ભાઈ ગીત એવા વગાડે છે ને. મોત નો કુવો એટલે મોત નો કુવો ભાઈ, કાંઈ સાંભળાતું નથી. અત્યારે છે ને હવે મેળાને મેળાની મોજ કરવા દેવી, અને અમે અત્યારે જઈએ છીએ મંદિર બાજુ દર્શન કરવા. મહાદેવ, મહાદેવના દર્શન કરવા આવ્યા છે તો મહાદેવના દર્શન જ કરશું ને યાર. તમને કરાવી દેવી. હાલો, આજે ગેલા સોમનાથ મહાદેવના નામથી પ્રખ્યાત છે તો મહાદેવના દર્શન તો કરવા પડશે ને. હાલો હાલો ભાઈ, અમે તો દર્શન કરશું, તમને દર્શન કરાવશું. દર્શન કરાવશું ભાઈ, તો બની રહ્યો. હાલો ભાઈ, સબસ્ક્રાઇબર મળી ગયા, કેમેરામ કેદ થઈ ગયા, કેમેરામ કેદ કરી લીધા કાંતુ સર, કેમેરામ કેદ કરી લીધા. હાલો હાલો કરો મેળાની મોજ. તો ભાઈ જોવો ને, પાછો એક આપણને નાનકડો એવો સબસ્ક્રાઇબર મળી ગયો છે. હાલ આપણે બધાને શું કહીશ? લાઈક કરો ને આ ભાઈને સબસ્ક્રાઇબ કરો, અને શક્કર પ્રાઇઝ કરી દો એમ કહી દે. હા, શક્કર પ્રાઇઝ. હિન્દી મેં મજા આ રહે ભાઈ, બોલીએ. હા હા, દેખીએ ભાઈ. એ જો અપના ફૂલ વાલા હૈ ઇધર સોમનાથ મેં, જો અપના સબસ્ક્રાઇબર હૈ વો હૈ તો ગુજરાતી લેકિન બોલ રહે હિન્દી, ઓર હિન્દી મેં મજા આ રહા હૈ કા? મજા આ રહા હૈ, મુજે ભી સુનને મેં બહોત મજા આયા યાર. મજા આયા ના હિન્દી મેં? મુજે તો યાર હિન્દી મેં બાત કરતે હોય તો મુજે બહોત મજા આતા હૈ, ઓર એસે લોગ મિલ જાય તો યાર વાહ વાહ. સારું, હાલો જોરદાર. મિત્રો, મંદિરે પૂજી ગયા છે અને અત્યારે થઈ ગયો છે આરતી નો ફૂલ ટાઈમ કાતુ સર ભાઈ, અને અત્યારે તમે પબ્લિક જુઓ, જો આ તમે પબ્લિક, અને આ જયેશ ભાઈ તો લગભગ આઈને સોમનાથ જ પડ્યા રહેતા. અબે સાલે સોમનાથ જ પડ્યા. પણ જયારે સોમનાથ આવી ત્યારે મળી જ જાય, અને સાચું કહું તો મેં જ ફોન કરીને બોલાય.
જોવો તમે અત્યારે આરતી નો ટાઈમ છે ને એટલે પબ્લિક જોવો ખાલી તમે, આપણે આજ મેળ પડી જશે કા આરતી નો. અરે જોરદાર ટાઈમે ટાઈમે પૂજી જ્યા, ટાઈમે પૂજી જ્યા, ટાઈમે પૂજી જ્યા, ટાઈમે પૂજી જશે. હાલો આરતી લઈ લેવી ને તમને થોડું. આટલા ટાઈમ થી મેળા માં આવું છું, કોઈ આરતી માં નથી આવ્યો, પહેલી વાર આરતી માં આવ્યો છે. આનંદ ગાઢી બ્રહ્માંડ અધિપતિ મહારાજાધિરાજ ગૌ બ્રાહ્મણ અધિપાલ મિત્રો, મહાદેવ ની આરતી પૂરી થઈ ને એટલે તરત આવી ગયા બધા પ્રસાદી લેવા. અને આ વખતે તો શસ્ત્ર ના જયેશભાઈ જ નહીં ખાલી બધા છો, બધા ઓળખો છો ને તમે, આમાં ફેરજો એટલે બધા ઓળખી જાય. પ્રસાદી લેવા બધા ભેગા, હાલો પેલા પ્રસાદી લઈ લેવી પછી હરખી રીતે મળાવું. મહાદેવ ની પ્રસાદી લઈ ને હવે છે ને હસ્તી લોકો ને ઉપર ની સાઈડ, એટલે કે કોણ હસ્તી તમે નહી હસ્તી નથી યાર, તમે યાર પૈસા વાળા પાર્ટી હોય અમે પસ્તી માં ગણાવી. હવે એ રેવા દો ને યાર, ગાડી વાડી કોણ માં આયા અત્યારે, હમણાં ટૂંક સમય માં બંગલો બનશે તમે જોજો. લે બે માળ નો, કઈ ટાઇલ્સ વાળો નહીં, ટાઇલ્સ વાળો નહીં, કાચ વાળો. કા પાછો કાચ વાળો, એટલા એટલા શેઠે. તો હવે છે ને પ્રસાદી લઈ લીધી છે, અત્યારે છે સતીમાની દેરી, અને પછી મેળામાં જવાનું છે. ઓલા તમે ફેરવો અહીંયા ફેરવી, હું અહીંયા પહેલી વાર આવ્યો આ બાજુ. કઈ વાંધો નહીં, હમણાં ઓલા ઉડિયા હોત ને બેહવી જોઈ કેમ થાય છે. ઓલો વિડિયો અંદર લીજો ભાઈ, બોલ બોલ. એમ નહીં આવડા મોટા પરદીપ ભાઈ આરે ફોટો પાડી લીધો, પછી કઈ નાનો એવો વંદર ભાઈ આરે થોડો ફોટો પડાય ભાઈ. સબસ્ક્રાઈબર આપણને પાછા મળી જાય, એક જ મહાદેવી પણ બાજુ ને ભાડો છે આપણા. બે હાર્તા નથી ભાઈ, રેલગાડી માં બેવું હોય, રેલગાડી માં પછી કેવું હોય મેળામાં ચાર પાંચ આટા મળ્યા પછી નથી રોકાવું. ભાઈ ના રાહ જોવે છે એવું છે ને, એ તો સારું. હાલો તે જ્યાં હોત તો મજા આવે, પણ હવે કઈ વાંધો નહીં, આવજો તમે તારે પેટ ભરીને ખવાર છું. અને આ ભાઈ જો મારો વ્લોગ બનાવે છે, મોટભાઈ ફ્રી માં આપી, મોટભાઈ ફ્રી માં આપી ટિકિટ ઘર ભેગું થાય ને ભાઈ, આ બધા મફતિયા ભેગા થયા, કઈક મફત માં થાય એમ જ કરો. બધા જો તમારે તો પણ કાયદા ન હોય તો એમાં બે આયે ના જ પડતો તો ભાઈ.
હમણાં છે ને જો આમાં બેહવાનું છે પણ સામે મોત નું કુવન એવું બધું છે, મોટું ઉડ્યું આ છે. અને આ ભાઈ ને તો તમે કદાચ નહીં ઓળખતા હોય, ઉમેશભાઈ. કા ઉમેશભાઈ, હા એ કહી દે બધા ને. ઉમેશભાઈ છે એટલે કેમ થાય છે બે હશે ચાલ રાખજે. હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું છે. કેમ છે ભાઈ, મજા આવી ને? અમે બધા જોયું તને કેવી મજા આવી, ચાલો મિત્રો ફાઇનલી હવે મેળો પતાવીને ઘરે હાલતા થઈ ગયા છીએ. હવે તમે છે ને એક વાત વિચારતા હશો કે ગયા ત્યારે તો ચાર ટાયર વાળા માં ગયા હતા, પણ અત્યારે કેમ ભાઈ ખુલ્લે ખુલ્લા જાય છે? અત્યારે આપણી પાસે આવી ગઈ છે બે ટાયર વાળી ફોર્ચ્યુનર. કા તુષાર ભાઈ ચાલો હવે આપણે બે ટાયર વાળી ફોર્ચ્યુનર થઈ ગઈ છે હાલતી. અને આજના બ્લોગ માં બસ આટલું જ છે. બ્લોગ માં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો તો આમાં યુટ્યુબ માં ન આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી નાખજો. તો ચાલો મળશું એક ફરીથી નવા જબરદસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.